સમગ્ર રાજ્યમાં હાલમાં પીવાના પાણીની ઉભી થયેલી વિકટ સમસ્યાના કારણે અનેક ટાઉનો તેમજ ગામડાઓમાં પીવાનું પાણી પ્રજાને નહીં મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વલસાડ જિલ્લામાં પણ જળ સંકટ ઉભું થયું છે. તેમ છતાં આ પરિસ્થિતિમાં પણ પાડી નગરપાલિકા દ્વારા 2 મિનિટ નિયમિતપણે પીવાનું પાણી નગરજનોને પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ ઉભી થયેલી જળ સંકટની પરિસ્થિતિમાં પાણીનો બગાડ નહીં થાય તેની તકેદારીના ભાગરૂપે પાડી નગરપાલિકા દ્વારા એક ખાસ સભા બોલાવવામાં આવી હતી, જેમાં પાણીનો બગાડ કરનાર તત્વો સામે લાલ આંખ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પાડી નગરપાલિકાની એક સામાન્ય સભા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ દેવેનભાઈ શાહ તથા વોટર વર્કર્સ સમિતિના અધ્યક્ષ નિકિતાબેન પટેલ સહિતના સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ પાણીનો બગાડ કરતા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો, જેમાં ગેરકાયદેસર પાણીના જોડાણો તેમજ મોટરનો વપરાશ કરી આંગણામાં પાણી છાંટવો તેમજ વાહનો પાણીથી ધોઈને પાણીનો બગાડ કરનારા તત્વો સામે ₹1000 દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દંડાત્મક કાર્યવાહી કરવાની છે. પાડી નગરની અંદર લગભગ 7000 જેટલા કનેક્શનો અમે આપ્યા છે અને એની અંદર ખૂટ્યા કનેક્શનો પણ છે તે પણ અમારે શોધવાના છે. અને સાથે સાથે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી નગરપાલિકાની અંદર કોમર્શિયલ જે કોઈની બાંધકામો થાય છે એના લોકોને NOC અને એ લોકોની આકારણી, એ લોકોનું વોટર હાર્વેસ્ટિંગ જો નહીં હશે તો નગરપાલિકા એમને CC આપશે નહીં. એનો એક આ મહત્વનો નિર્ણય આજરોજ લેવામાં આવ્યો છે. એટલે હવે પછીની જે કંઈ બી કોમર્શિયલ બિલ્ડિંગો છે એની અંદર પાડી નગરપાલિકા પોતે ધ્યાન આપશે કે ભાઈ તેઓ વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રયત્નો કર્યા છે અને તેના યુનિટ બનાવ્યા છે કે કેમ. એટલે આ હવે પછીના વર્ષોની અંદર પાડી નગરમાં પાણીની તકલીફ ના પડે. અમે આજ તમે કહ્યું તેમ કે વલસાડ જિલ્લાની અંદર કદાચ પાડી નગરપાલિકા એવી છે કે આજે પણ રોજ સવાર સાંજ 2 ટાઈમ 2 કલાક પાણી આપે છે અને આવી સુંદર પાણીની વ્યવસ્થા પાડી નગરમાં છે. તે છતાં પણ અમુક વિસ્તારોની અંદર પાણીની તકલીફ છે. ત્યાં પણ અમે હમણાં થોડા દિવસો અગાઉ નવી લાઇન નાખી છે. પાણીની અમારી એક નવી ટાંકીનું આયોજન પણ અમે કર્યું છે 10 લાખ લીટરનું અને તેનું પાઇપલાઇન પણ અમારી પાસે પાઇપો આવીને પડી ચૂક્યા છે પાડી નગરપાલિકાના બારણામાં અને તેનું 2-3 દિવસની અંદર નવી ટાંકીનું પાઇપનું ફિટિંગનું પણ કામ શરૂ કરવામાં આવશે. ઉનાળા સુધી પૂરું ઉનાળા સુધી પાણી આપવાની તમે ખાતરી આપો છો? ખાતરી આપીએ છીએ. નદીમાં થોડું પાણી ઓછું છે એના માટે અમે ઉપર બી કીધું છે. તમારી વાત છે, આખા વલસાડ જિલ્લામાં હાલ એક ઓફર છે. આપણે પાડી નગરની જનતાને કોઈ પણ રીતે પાણીની તકલીફ નથી પડી રહી, પણ આજની જે મિટિંગ લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે પાડીની જે જનતા છે એ પાડીની જનતાને જે સમયસર પાણી મળી રહે છે એ મળતું રહે પાણી એ બાબતની હતી. હાલ આપણે જોઈએ છીએ કે ગામના અંદરમાં ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાના નળમાંથી પાલિકાનું કિંમતી પાણી પોતાના આંગણામાં છાંટે છે, ગાડી ધોવામાં વાપરે છે. ઘણા લોકો છે કે એ જ પાણીને બુલામાં ભરીને વેચાણ કરે છે. એટલે આ બધી જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ રોકવા માટેનો આજનો ખાસ મિટિંગનો તો આશય હતો. બીજું કે હાલમાં જે લોકોએ ગામમાં આજે જોઈએ છે આપણે 90% લોકો જે ઇલિગલી કનેક્શનો છે એ ઇલિગલી કનેક્શનો પણ પાડી નગરપાલિકા કાપે છે. કારણ કે પાડી નગરપાલિકાની જાણમાં હાલ આવ્યું છે કે મોટર દ્વારા લોકોના પાણી ખેંચી લે છે અને એના લીધે અમુક લોકોને જે સમસ્યા છે પાણીના પીવાના, એ પાણીના પીવાની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવા માટે આ સખત પગલાં લઈ જે ઇલિગલી મોટરો છે એનું કનેક્શન કાપવામાં આવશે. ફર્સ્ટ ટાઈમના અંદરમાં એ કનેક્શન કાપીશું ને દંડાત્મક કાર્યવાહી રૂપે એમના પાસે ₹1000 પેનલ્ટી લેવામાં આવશે. સેકન્ડ ટાઈમમાં જો ફરી પાછાઓ પકડાશે તો એમના પાસે ₹2000 પ્લસ એમની મોટર અને થર્ડ ટાઈમમાં જો થશે તો એમના પર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ રીતનું આજની મિટિંગમાં મુખ્ય મુદ્દો ચર્ચામાં લઈ આ રીતે પાડીની જે જનતા છે એને એક પાડી નગરપાલિકા વિનંતી પણ કરે છે કે તમે પાણીનો ખોટો યુઝ ના કરો, મોટર યુઝ ના કરો અને લોકોને તકલીફ ના પડે. સમસ્યા અને જળ સંચય બાબતે આજરોજ પાડી નગરપાલિકામાં બેઠક રાખવામાં આવેલી. ખાસ આ બેઠકમાં જે ઇલીગલ મોટર લગાવેલી છે ગામમાં ડાયરેક્ટ પાણીની લાઇનમાં, જે લોકો પાણીનો વ્યય કરે છે બહાર છાંટીને અથવા કોઈ બીજી રીતે,
અને કોઈ ખોટી રીતે વપરાશ કરતા હોય કનેક્શન લઈને, એવી રીતના લોકો ઉપર શું કાર્યવાહી કરવી? કારણ કે અત્યારે પાણીનો સ્તર નીચે ગયા છે, અંડરગ્રાઉન્ડ વોટર પણ નીચે ગયા છે, પાર નદીમાં પણ પાણી ઓછું છે, એટલે આપણે કઈ રીતના એક્શન લેવી? તો બધા સભ્યોને સંમતિથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈની પણ ભલામણ વગર હવેથી સ્ટ્રિક્ટ એક્શન લઈને પાડી નગરપાલિકા જે તેની મોટર જપ્ત કરીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉનાળા દરમિયાન કેટલાક લોકો પાણી કે બહાર છાંટે છે અને આ રીતે બગાડ કરે છે, એ બાબતે શું કરશો? હા, તે બાબતમાં પણ આપણે નક્કી કર્યું છે અહીંયા કે એમને પણ દંડાત્મક, એમના વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અને જળ સંચય માટે પણ આજ રોજ અમે મહેશભાઈ આચાર્ય કરીને જે કમાન્ડર છે હોમગાર્ડમાં, તેમના પાસે અમે ગાઈડન્સ લીધું છે કે કેવી રીતના આપણે અંડરગ્રાઉન્ડ વોટર આપણે રિચાર્જ કરી શકીએ.